नमस्कार मित्रों, स्वागत है तमारुं गुजरात माहिती यूट्यूब चैनल में। आजना समाचारों में वडाप्रधान मोदी नो आज थी चूंटणी प्रचार शुरू, खेडूतोने 2000 रुपया हप्तो, नवो नियम लागू, अंबालाल पटेल नी ठंडी अने वरसाद ने लईने महत्वनी आगाही, डीजल वाहन चलावा पर प्रतिबंध, 20,000 नो दंड थशे, जनधन खाता धारकों ने 1,30,000 रुपया सहाय, चूंटणी पहला महत्वनी जाहरात, वीजळी बिल माफ थशे, खेडूतोनुं देवुं माफ अने पेन्शनरो माटे महत्वनो निर्णय। आ तमाम मोटा समाचार विषे आ वीडियो में बात करीशुं, तो छेल्ले सुधी जोता रहेजो। ते पहेला जो तमे मारी चेनल में नवा छो तो नीचे लाल कलरनुं सब्सक्राइब बटन आपेलुं छे, तेने दबावीने बाजूमां रहेला घंटड़ी बटनने पण दबावी देजो, जेथी मारा आवनारा तमाम वीडियोनी माहिती तमारा सुधी पहोंची शके। आजना सौथी पहेला समाचार विषे वात करीए तो वडाप्रधान मोदीनो आजथी ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદીએ પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા છે। પ્રધાનમંત્રીએ વલસાડના કપરાડામાં રોડ શો યોજી સભાને સંબોધન પણ કર્યું હતું, જ્યારે આજે ભાવનગરના જવાહર મેદાનમાં 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે, જે માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકે છે। તેમના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે, ઉદ્યોગપતિ સુરેશ લાખાણીએ તેનું આયોજન કર્યું છે। જો કે આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેવાના છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તામાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। પીએમ કિસાન યોજનામાં કેટલાક નિયમો બદલાયા છે। હવે લાભાર્થી ખેડૂતો પોર્ટલ પર જઈને આધાર નંબર પરથી પોતાનું સ્ટેટસ ચેક કરી શકશે નહીં, અને આ માટે તેમણે હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે। અગાઉ પ્રધાનમંત્રી કિસાન યોજનામાં મોબાઈલ કે આધાર નંબરથી સ્ટેટસ જાણી શકાતું હતું। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ઠંડી અને વરસાદને લઈને મહત્વની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થવાની શક્યતાઓ છે। લગભગ નવેમ્બરમાં પહેલા સપ્તાહથી જ બીજા સપ્તાહ વચ્ચે પણ 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ઠંડીની શક્યતાઓ પણ રહેશે। મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઘટશે। બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ પણ સર્જાશે। 18 અને 19 નવેમ્બરના ચક્રવાતની પણ સંભાવના સંખ્યામાં વધારો થશે। આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો પર મારફાડ અસર કરશે। ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે, અરબી સમુદ્રમાં પણ અસર થશે, જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે। ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે, ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે, 22 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને ગાત્રોથી જોતી ઠંડી પડશે અને ઠંડી લંબાઈ પણ વધી શકે છે। આ વખતે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડીઝલ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચલાવશો તો 20,000 રૂપિયાનો દંડ થશે। દિલ્હી સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાદવા જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવ્યો છે। દિલ્હીના પરિવહન વિભાગે 5 લાખથી વધુ વાહન માલિકોને ચેતવણી આપતા કહ્યું છે કે જ્યાં સુધી પ્રદૂષણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી BS6 સ્ટાન્ડર્ડથી નીચલા સ્તરની કાર લઈને બહાર નીકળશો નહીં। જો નિયમનું ઉલ્લંઘન થશે તો ₹20,000નો દંડ ભરવો પડશે। પ્રદૂષણને કાબૂમાં લાવવા દિલ્હીમાં ગ્રાફ 4 લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતાધારકોને 1,30,000 રૂપિયા સુધી સહાય મળી રહી છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે। આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। ખાતાધારકને 30,000 રૂપિયાના સામાન્ય વીમા સાથે ₹1,00,000નો અકસ્માત વીમો આપવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ આવી સ્થિતિમાં જો ખાતાધારકનો અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે, જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય છે તો 1,00,000 રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ 1,30,000 રૂપિયાનો લાભ મળે છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો આપવામાં આવશે, ઘરેલું વીજળીમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, જ્યારે સરકારી કર્મચારીઓ માટે ફરીથી
जूनी पेन्शन योजना लागू करवामां आवशे। केजी थी पीजी सुधी दीकरीओने मफत शिक्षण आपवामां आवशे। राज्यमां 3000 नवी अंग्रेजी माध्यमनी शालाओ बनावामां आवशे। कोंग्रेस युवानों माटे 10 लाख नवी सरकारी नौकरीओ करवानुं पण वचन आप्युं छे। अने ज्यां सुधी युवानोने नौकरी न मळे त्यां सुधी बेरोजगार युवानोने दर महीने 3000 रुपया बेरोजगारी भथ्थुं पण आपवामां आवशे। જ્યારે કોરોના કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે। આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે। 10 લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે। જ્યારે ખેડૂતો માટે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે। જ્યારે ખેડૂતોનું જૂના વીજળીના બિલ પણ માફ કરવામાં આવશે। ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાનું પણ વચન આપ્યું છે। ઇન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજન આપવાની પણ કોંગ્રેસે ગેરંટી આપી છે। સરકાર બનને કે બાદ ગુજરાત કી જનતા કે લિયે કોંગ્રેસ પાર્ટી ક્યા કરેગી? પહેલે મેને કહા किसानों का कर्जा माफ करेगी 3 लाख रुपए का, पहला काम। दूसरा काम, आपको याद होगा कोविड आया था, याद है? भूल गए? याद है ना? आपको मालूम है गुजरात में कितने लोगों की मृत्यु हुई? 3 लाख लोग, 3 लाख लोगों की मृत्यु हुई। आपने सोशल मीडिया पे, व्हाट्सएप पे, फेसबुक पे आपने देखा होगा, अस्पताल के सामने आपने लोगों को देखा होगा। क्या बीजेपी की सरकार ने कॉम्पनसेशन दिया? सरदार पटेल जी की इन्होंने मूर्ति बनाई, अगर आज सरदार पटेल जी जिंदा होते और आप उनसे पूछते, सरदार पटेल जी गुजरात में 3 लाख लोग कोविड के शिकार हुए, क्या उनको कॉम्पनसेशन, उनके परिवारों को कॉम्पनसेशन दिया जाना चाहिए, हां या ना? सरदार पटेल जी क्या कहते? क्या सरदार पटेल जी कहते नहीं देना है कॉम्पनसेशन? सवाल नहीं उठता। तो जो सरदार पटेल जी कहते वो कांग्रेस पार्टी करेगी, 4 लाख रुपए कॉम्पनसेशन हर व्यक्ति को देगी। किसानों का बिजली बिल माफ करेगी और 300 यूनिट बिजली के जनरल कस्टमर्स को देगी। 3000 इंग्लिश मीडियम स्कूल और लड़कियों के लिए मुफ्त में शिक्षा कांग्रेस पार्टी देगी। हजारों स्कूलों को बीजेपी की सरकार ने बंद किया है। सरदार पटेल जी की मूर्ति लगाई हुई है, हजारों स्कूल को बंद कर रहे हैं। तो हम 3000 इंग्लिश मीडियम स्कूल खोलेंगे और मुफ्त में लड़कियों को शिक्षा देंगे। और जो मिल्क प्रोड्यूसर्स हैं उनको 5 रुपए की सब्सिडी, और गैस सिलेंडर जो आज 1000 रुपए का है वो हम 500 रुपए में देंगे। जो यूपीए के समय में 400 रुपए हुआ करता था, जो आज 1000 रुपए है। और सबसे बड़ी चीज जिसे मैं खत्म करना चाहता हूं,
बेरोजगारी और महंगाई। मैंने आपसे कहा कि बीजेपी की पॉलिसीज ने, नोटबंदी ने, जीएसटी ने, त्यारबाद महत्वना समाचार विषय बात करें तो पेंशनरों माटे महत्वनो निर्णय लेवामां आव्यो छे। कोर्टे पेंशन फंड में सामेल थवा माटे ओछामां ओछी 15,000 रुपया महीने वेतननी सीमाने पण पूर्ण करी दीधी छे, जे वर्ष 2014 ना संशोधन में महत्तम पेंशन योग्य वेतन एटले के मूल वेतन अने मोंघवारी भथ्थू मळीने जे सीमा 15,000 रुपया प्रति महीना नक्की करवामां आवी हती अने संशोधन पहला महत्तम पेंशन योग्य वेतन 6,500 रुपया प्रति महीनो हती। कर्मचारी भविष्य निधि संगठन देशभर में करोड़ों खाताधारकों से ईपीएफओ पोताना खाताधारकों की जमा रकम पर व्याज पण आपे छे, साथे ज पेंशन स्कीम हेठ न्यूनतम 1,000 रुपयानु पेंशन पण आपे छे। जो मित्रों आ वीडियो तमने पसंद आव्यो होय तो वीडियो ने लाइक करो, तमारा मित्रों साथे शेर करो अने जो तमे मारी चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब जरूर करजो, जेथी मारा आवनारा तमाम वीडियोनी माहिती तमारा सुधी पहोंची शके।